मित्रों हबीब पटेल मारी चैनल में स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों आज धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण नंबर 8 अने टॉपिक नु नाम छे खेत उत्पादकता वधारवा मातेना उपायों। खेती क्षेत्र आपणे कई रीते उत्पादन अने उत्पादकता में वधारो लावी शकीए एना विषे आज केटलाक सुधाराओ केटलाक उपायों आपणे जोवाना छे। खेत उत्पादकता वधारवा मातेना उपायोना त्रण भाग पाड़वामां आव्या छे। सौथी पहला संस्थाकीय सुधाराओ, नंबर बे पर टेक्नोलॉजिकल सुधाराओ अने त्रण नंबर पर अन्य सुधाराओ अथवा तो अन्य उपायो। सौथी पहला संस्थाकीय सुधाराओ, संस्थाकीय सुधाराओमां ज्यारे तमारे लखवानुं थाय त्यारे एमां याद राखवानुं छे के चार पेटा प्रकार पड़े छे। केटला पेटा प्रकार? चार पेटा प्रकार पड़े छे। सौथी पहला जे पेटा प्रकार छे एनुं नाम छे जमीन विषयक सुधाराओ। जमीन विषयक सुधाराओमां लखवानुं थाय तो तमे लखी शको के आजादी समये ज्यारे खेडूतो खेती करता हता, खेडूतो खेत मजूरो के गणोत्याओ, तो ए लोको जे खेती क्षेत्रनी अंदर थी उत्पन्न वस्तुओ करता हता, उत्पादित वस्तुओ हती, ए उत्पादित वस्तुओमांथी उत्पादननो मोटो भाग अहीं टेक्स स्वरूपे आपी देवो पड़तो हतो। एटले के जमीनदारी प्रथा, महालवाड़ी प्रथा अने रैयतवाड़ी प्रथा अस्तित्वमां हती, जेना कारणे खेडूतोने उत्पादननो वधारे लाभ प्राप्त थई शकतो न हतो। तो सरकारे आ बाबतमां ध्यान आप्युं अने जमीनदारी जे प्रथा हती एने नाबूद करी, एटले के जमीन नाबूदी माटेना कायदा अस्तित्वमां मूक्या। अने साथे साथे लखी शको के खेड हकनी पण सलामती मळी रहे ए माटे पण कायदो अस्तित्वमां लाव्या। अने साथे साथे गणोद्धारो एटले के साथ नियमननुं पण अहींया આપણે કાયદો સરકાર અમલમાં લાવી, જેનાથી ઉત્પાદનનો હવે સૌથી વધારે જો લાભ મળતો હોય તો એ ખેડૂતોને મળતો હતો, જેનાથી ખેડૂતોને આપણે ખેતી કરવામાં વધુ રસ જાગ્યો, વધુ મૂડીરોકાણ ખેતી ક્ષેત્રે કર્યું, જેના કારણે ઉત્પાદનમાં વધારો થયો અને સાથે સાથે લખી શકીએ કે ઉત્પાદકતામાં પણ વધારો જોઈ શક્યા। તો જમીન વિષયક સુધારાઓ કરવાથી ઉત્પાદન અને ઉત્પાદકતા વધારે જોવા મળી। સંસ્થાકીય સુધારાઓ બીજો પેટા પ્રકાર, નામ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ। ખેડૂતોને જ્યારે ખેતી કરવી હોય તો ખેતી કરવા માટે સૌથી પહેલાં એમને પૈસાની જરૂર હોય છે, આવકોની જરૂર હોય છે, જેનાથી એ બિયારણ ખરીદી શકે, જંતુનાશક દવાઓ ખરીદી શકે, સિંચાઈની સગવડ મેળવી શકે। તો આ બધી પ્રાપ્તિ માટે એમને પૈસાની જરૂર હોય છે। તો આઝાદી સમયની વાત કરીએ તો જે એમને ધિરાણ પ્રાપ્ત થતું હતું એ નાણાંનો વ્યવસાય કરનાર લોકો પાસેથી મળતું હતું, એટલે કે નાણાંનો વ્યવસાય શેઠ અથવા તો સાહુકાર લોકો કરતા હતા, જે ઊંચા દરે ખેડૂતોને ધિરાણ આપતા હતા। અને જો ખેડૂતોનું કોઈક વર્ષે ઉત્પાદન ઓછું થાય અથવા તો નહીવત પ્રમાણમાં હોય તો ખેડૂતોની અહીંયા જમીન હોય અથવા તો કોઈક સંપત્તિ હોય તો શેઠ અને સાહુકારો જપ્ત કરી લેતા હતા। એટલે સરવાળે આપણે એમ કહી શકીએ કે ખેડૂતોને વધારે નુકસાન જતું હતું। તો સરકારે આ બાબતની અંદર પ્રયત્ન કર્યા, ધ્યાન આપ્યું અને 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, જેનાથી વધુમાં વધુ લોકોને લાભ પ્રાપ્ત થઈ શકે અને ધિરાણ મળી શકે। એટલું જ નહીં પરંતુ 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો સરકારે વિકાસ કર્યો, 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો વિકાસ કર્યો, જેનાથી ખેડૂતોને સરળતાથી ધિરાણ મળી શકે, લોન મળી શકે અને સસ્તા દરે પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી, જેનાથી ખેડૂતોને ઓછો વ્યાજનો દર ચૂકવવો પડ્યો। સરકારે આ બાબતમાં વધારે પ્રગતિ કરવા માટે કૃષિ ક્ષેત્રની અંદર સુધારો લાવવા માટે 1982માં નાબાર્ડ બેંકની સ્થાપના કરી। કયા વર્ષમાં? 1982માં। એક માર્ક્સમાં પૂછાય છે કે નાબાર્ડ બેંકની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી અથવા તો નાબાર્ડ બેંકનું પૂરું નામ લખો, તો તમે લખી શકો કે સ્થાપના 1982 અને પૂરું નામ આવે તો NA એટલે કે નેશનલ, બી આવે એટલે કે બેંક, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ। તો આ રીતે નાબાર્ડ બેંકનું તમે નામ પણ સરળતાથી લખી શકો। નાબાર્ડ બેંકની અંતર્ગત બીજી બે બેંકોનો વિકાસ કરવામાં આવ્યો, સૌથી પહેલાં RRBS, આર એટલે કે રીજનલ, બીજો આર
पड़े एटला माटे आपणे कही शकीए के गृह उद्योग अने नाना पायाना उद्योग में रोजगारी पैदा करवानी शक्ति क्षमता खूब रहेली छे, जेथी करीने लोकोने रोजगारी पण मळी रहेशे अने वधारे वस्तुनुं उत्पादन पण थई शके। तो आ बधा परिबळोने ध्यान में राखीने कही शकीए के जेथी करीने ग्राम्य अर्थतंत्रनो विकास थशे अने उत्पादन में वधारो लावी शकाशे, उत्पादकता में पण वधारो लावी शकाशे, लोकोनुं जीवन धोरण सुधरशे अने बेकारी अने गरीबीना प्रमाण में घटाडो लावी शकाशे। तो आ रीते खेती क्षेत्रे उपायो करवाथी खूब सारा प्रमाण में उत्पादन अने उत्पादकता में वधारो करी शकाय छे। विद्यार्थी मित्रों, टूंक समय में आपणे बीजा विडियो साथे मळीशुं। त्यां सुधी हूँ अभी पटेल तमारी रजा लउं छूं। नमस्कार।